नमस्कार विद्यार्थी मित्रों, हूँ विपुल जोशी। अपनी પોતાની YouTube चैनल जोशी ट्यूशन क्लास पर आप सर्वनो हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आगळ आपणे चार वर्तमान का अने बे भूतका एम टोटल छ टेन्स नो अभ्यास कर्यो हतो। आजे आपणे आगळ द पास्ट परफेक्ट टेन्स एटले के पूर्ण भूतकाळ विशे अभ्यास करवा जई रह्या छी। तो सौ प्रथम आपणे तेनो यूज एटले के उपयोग जोईशु। तो पूर्ण भूतकाळ नो उपयोग छे के भूतकाळमां पूर्ण थयेली क्रिया माटे पूर्ण भूतकाळ वपराय छे। એટલે કે ભૂતકાળમાં જે તે ક્રિયા કેવી થઈ ગઈ છે, સંપૂર્ણપણે પૂર્ણ થયેલી છે તેવું દર્શાવે છે। એટલે કે આ પૂર્ણ ભૂતકાળ એ ભૂતકાળનો પણ ભૂતકાળ છે। પૂર્ણ ભૂતકાળ એ શું છે, ભૂતકાળનો પણ ભૂતકાળ છે। એટલે કે આની અંદર સાદા ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ બે ભૂતકાળનો સમાવેશ થાય છે। કઈ રીતે, તો હું જ્યારે ઘરે પહોંચું त्यारे मेहमान आवी गया हता। એટલે આમાં બે ઘટનાઓ ઘટી, એક હું જ્યારે ઘરે પહોંચ્યો અને બીજું મહેમાન આવી ગયા હતા। તો હું જ્યારે ઘરે પહોંચ્યો તે સાદા ભૂતકાળનું વાક્ય છે અને મહેમાન આવી ગયા હતા તે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે। એટલે કે સાદા ભૂતકાળની ઘટના ઘટી તે પહેલા પૂર્ણ ભૂતકાળની ઘટના બની ગઈ હતી। એટલે કે જ્યારે હું ઘરે પહોંચ્યો તેની પહેલા મહેમાન આવવાની જે ક્રિયા હતી એ પૂર્ણ થઈ ગઈ હતી। એટલે આની અંદર બે કાળનો ઉપયોગ થાય છે। વિગતે જોઈએ તો ભૂતકાળમાં એક સાથે બે ક્રિયાઓ ઘટે છે ત્યારે પહેલા પૂર્ણ થયેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે અને પછીથી પૂર્ણ થયેલી ક્રિયા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતો પૂર્ણ ભૂતકાળનો યુઝ એટલે કે ઉપયોગ। હવે આપણે જોઈશું કીવર્ડ્સ એટલે કે ઓળખરૂપ શબ્દ। હવે જોઈશું આપણે પૂર્ણ ભૂતકાળના ઓળખરૂપ શબ્દ। તો એના ઓળખરૂપ શબ્દો ત્રણ છે, એક છે બિફોર, આફ્ટર અને વે। બિફોર નું ગુજરાતી થાય છે પહેલા, આફ્ટર નું ગુજરાતી થાય છે પછી, અને વેન નું ગુજરાતી થાય છે ક્યારે અથવા તે વખતે અથવા તે સમય। તો પૂર્ણ ભૂતકાળ ઓળખવા માટે તમારે ત્રણ, બિફોર, આફ્ટર અને વેન, આ ત્રણ ઓળખરૂપ શબ્દો તમારે યાદ રાખવા પડશે। હવે આગળ આપણે જોઈએ સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના। હવે જોઈએ વાક્ય રચના એટલે કે સેન્ટેન્સ પેટર્ન। તો પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના જોઈએ તો એક્ટિવ વોઇસ ની વાક્ય રચના છે, સબ્જેક્ટ એટલે કે કર્તા, કર્તાને અનુરૂપ શું આવશે, હેડ। આપણે પૂર્ણ વર્તમાનકાળમાં જોઈ ગયા હતા કે અહીંયા ક્રિયાપદ તરીકે હેવ અને હેઝ હતું, તો એ જ રીતે ભૂતકાળમાં ફક્ત અહીંયા શું આવી ગયું, હેડ આવી ગયું। એટલે જો તમને ચાર ટેન્સ, સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ જો તમને ક્લિયર આવડશે એટલે કે તેને બરાબર સમજશો તો બાકીના પાછળના ભૂતકાળના અને ભવિષ્યના જે ટેન્સ છે તે તમને સારી રીતે આવડશે અને તમને એની વાક્ય રચના પણ યાદ રાખી શકશો। હેડ પછી આવશે પી ડોટ પી એટલે પાસ્ટ પાર્ટિસિપલ અને એને કહેવાય ભૂતકૃત, અને ઓ એટલે ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટ એટલે કર્મ કહેવાય। તો એક્ટિવ વોઇસ ની વાક્ય રચના થશે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ, ક્લિયર। પેસિવ ની વાક્ય રચના જોઈએ તો પેસિવમાં પ્રથમ આવશે ઓબ્જેક્ટ એટલે કે જે કર્મ હતું એ કર્મ ક્યાં આવશે, પ્રથમ આવશે, તે કર્મના અનુરૂપ ક્રિયાપદ શું આવશે, હેડ આવશે। વાક્ય રચનામાં બીન આવશે પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃત આવશે, અને બાય દ્વારા જે કર્તા છે એ કર્મનું સ્થાન લે છે। તો આ પ્રમાણે તમારે એક્ટિવ અને પેસિવ બંનેની વાક્ય રચનાઓ યાદ રાખવી પડશે। કઈ રીતે આનો યુઝ અથવા ઉપયોગ થાય છે તેને આપણે એક્સરસાઇઝ દ્વારા જોઈશું। આગળ આપણે જે સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના જોઈ તેના આધારે આપણે ખાલી જગ્યા જોઈ। તો ધ બોયઝ બ્લેન્ક ધેર વર વેન ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ અને બ્રેકેટમાં છે કમ્પ્લીટ। હવે અહીંયા તમારે જોવું પડશે કે કર્તા કોણ છે, તો કર્તા બોયઝ છે। તો આમાં કર્તા એક વચન હોય, બહુવચન હોય,
कोई पण बद्दानी साथे क्रियापद शुं आवशे हेड आवशे तो द बॉयज हेड पछी वाक्य रचना प्रमाणे पास्ट पार्टिसिपल एटले क्रियापद नुं भूतकृत तो कम्प्लीट नुं भूतकृत शुं थशे कम्प्लीटेड तो द बॉयज हेड कम्प्लीटेड देर वर वेन द टीचर एंटर द क्लास એટલે કે વિદ્યાર્થીઓનું જયારે પોતાનું વર્ગ પૂરું થઈ ગયું હતું એના પછી શિક્ષક વર્ગખંડમાં આવે. ઓકે, એક્ઝામ્પલ બે જોઈએ. તો આઈ બ્લેન્ક ઓલરેડી બ્લેન્ક ધીસ મૂવી બિફોર અને બ્રેકેટમાં છે સી. તો અહીંયા મેં કીધું પ્રમાણે કરતા કોઈ પણ હોય ક્રિયાપદ શું આવશે હેડ. તો આઈ હેડ ઓલરેડી, હવે સી નું ભૂતકાળ શું થશે એટલે કે ભૂતકૃત ભૂતકાળ ભૂતકૃત એ યાદ રાખવાનું. તો સી નું ભૂતકૃત થશે સીન. તો આઈ હેડ ઓલરેડી સીન ધીસ મૂવી બિફોર. ક્લિયર, એટલે પહેલામાં હેડ અને સેકન્ડમાં સીન એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. તો તમારે કોઈ પણ ખાલી જગ્યા પૂછાય ત્યારે તમારે એને કીવર્ડ્સ બિફોર છે વેન છે આ કીવર્ડ્સ ના આધારે તમે ટેન્સ ને ઓળખશો અને પછી વાક્ય રચનાને ધ્યાનમાં રાખી તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. ક્લિયર, હવે આપણે એક્ટિવ માંથી પેસિવ માં કઈ રીતે રૂપાંતર થાય તે એક વાક્ય દ્વારા સમજીશું. હવે આપણે જોઈએ એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતર પૂર્ણ ભૂતકાળના વાક્યનું. તો માય બ્રધર હેડ ટેકન બ્રેકફાસ્ટ બિફોર ધે સન, એટલે કે બિફોર પછીનું જે વાક્ય છે એ તમારે પાછળ એવું ને એવું જ મૂકવાનું છે. તો એના પહેલા વાક્ય છે માય બ્રધર હેડ ટેકન બ્રેકફાસ્ટ. હવે મેં તમને પહેલા પણ જણાવ્યું હતું કે ક્રિયાપદ પછી જે આવે એ ઓબ્જેક્ટ કહેવાય. તો આમાં ટેકન એ ક્રિયા છે અને એના પહેલા છે બ્રેકફાસ્ટ, એટલે બ્રેકફાસ્ટ એ શું થશે ઓબ્જેક્ટ. તો બ્રેકફાસ્ટ વાક્ય રચના પ્રમાણે ઓબ્જેક્ટ પ્લસ હેડ. તો બ્રેકફાસ્ટ હેડ એટલે વાક્ય રચના ફરી બોલો ઓબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પછી પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદ નું ભૂતકૃત. તો બ્રેકફાસ્ટ હેડ બીન ટેકન વાક્ય રચના પ્રમાણે બાય અને કરતા છે કર્મનું સ્થાન લેશે અને કરતા કોણ છે માય બ્રધર. તો અહીંયા શું આવશે માય બ્રધર અને પછી બિફોર વાળું જે વાક્ય છે તમારે પાછળ એવું એવું મૂકવાનું રહેશે એટલે કે બિફોર ધે સન. ઓકે, એટલે બિફોર વાળું વાક્ય છે તમારે જોવાનું નથી, એના પહેલા જે વાક્ય છે એને તમારે પેશીમાં રૂપાંતર કરવાનું અને પછી બિફોર વાળું તમારે વાક્ય એવું એવું મૂકવાનું છે. તો ખ્યાલ આવી ગયો, બ્રેકફાસ્ટ હેડ બીન ટેકન બાય માય બ્રધર બિફોર ધે સન. તો વિદ્યાર્થી મિત્રો, આ પૂર્ણ ભૂતકાળમાં તમારે એનો ઉપયોગ એની એક્ટિવ અને પેસિવ વાક્ય રચના એના કીવર્ડ્સ ત્રણ જ કીવર્ડ્સ છે આટલું યાદ રાખો એટલે તમારા માટે પૂર્ણ ભૂતકાળ તૈયાર થઈ જાય. ક્લિયર, તમારે આ ધ્યાનમાં રાખવાનું અને આની સાથે સાથે આપણે તમને બીજી કોઈ તમારી જોડે બુક હોય ગ્રામરની તેમાંથી તમારે એક્સરસાઇઝ કરતા રહેવાનું. હવે આપણે નેક્સ્ટ આગળના ટેન્સ વિશે અભ્યાસ કરીશું. સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ, લાઈક માય વિડીયો, પ્રેસ ધ બેલ આઇકન એન્ડ શેર માય વિડીયો. થેન્ક યુ ઓલ ઓફ યુ.